नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार अमारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय गणित चैप्टर नंबर 14 प्रायोगिक भूमिति। आ चैप्टर तमारे आगळना धोरणो पण भणवामां आवशे। धोरण 10 सुधी तमारे आ चैप्टर भणवानो आवशे। आ चैप्टर नी रचना तमने परीक्षानी अंदर 5 मार्क्स अथवा 3 मार्क्स नी अंदर पूछाशे। कोई पण धोरणमां तमारे रचना 5 मार्क्स मां पूछाशे, એટલે આપણે આ રીતના આપણે ધ્યાનથી ભણીશું બધી રીતના। એમાં છે સ્વાધ્યાય 14.1। જો આ ચેપ્ટરની અંદર થિયરી નથી, આ ચેપ્ટરની અંદર થિયરી નથી, એટલે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાયથી સ્ટાર્ટ કરીશું। સ્વાધ્યાય 14.1 એમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે કે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ દોરો। આપણે વર્તુળ દોરવાનું છે પણ શેની મદદથી? તો પરિઘની મદદથી આપણે વર્તુળ દોરવાનું છે, એનું માપ લખીએ। પરિઘમાં આપણે 3.2 સેમી ત્રિજ્યાવાળું માપ લઈ આપણે વર્તુળ દોરવાનું છે। જે જે વસ્તુ આપણે કરતા જઈએ તે તે વસ્તુ પ્રમાણે આપણે એના રચનાના મુદ્દા લખતા જઈશું। આમ સમાન આવે તેવી રીતે આપણે પેન્સિલ ગોઠવવાની છે। હવે આપણે જોઈએ બિંદુઓ લઈ લીધું તો આપણે રચનાના મુદ્દા પણ લખવા પડશે, સાથે સાથે આપણે રચનાના મુદ્દા લખતા જઈએ। તો પહેલો મુદ્દો થશે કે કોઈ પણ જગ્યાએ જગ્યાએ બિંદુ ઓ લ્યો, બિંદુઓ લઈ લીધું। હવે આપણે બીજો મુદ્દો શું લઈશું? તો પરિઘની અંદર આપણે પરિઘને આપણે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, તો પરિઘની અંદર 3.2 ત્રિજ્યાવાળું માપ લો। તો આની જે આપણે સ્કેલ આપેલી છે 3.2, એટલે ક્યાં થશે 3.2? જો તો આ 3, આ 3.1 અને આ 3.2, તો આ જે છે એને શું થશે 3.2 થશે। તો પરિઘમાં આપણે એટલું માપ લેવાનું છે, ત્યાં પહેલું જે બિંદુ છે ત્યાંથી અને અહીંયા સુધી આ 3.2 જાય નામ આડું લઈએ, એવું છે 3.2। બસ પરિઘમાં માપ લીધું તો એ મુદ્દો લખો કે પરિઘની અંદર બીજો મુદ્દો આવશે, પરિઘમાં માપપટ્ટીની મદદથી ત્રણ પોઈન્ટ બે સેમીનું માપ લો। પરિઘમાં માપ લેવાઈ ગયું, હવે શું કરવાનું છે? પરિઘની એક અણીને બિંદુ ઓ ઉપર મૂકવાનો છે અને પેન્સિલને આપણે ગોળ ફેરવવાની છે। તો ત્રીજો મુદ્દો આપણે લખી દઈએ કે પરિઘની અણીને બિંદુ ઓ પર ગોઠવો, પરિઘની અણીને બિંદુ ઓ પર ગોઠવો, હવે આપણે આગળ આજે માપ છે તમને કેટલાનું મળ્યું? 3.2 સેમી ત્રિજ્યાનું માપ મળ્યું। આગળનો પોઈન્ટ શું લખ્યો આપણે? વર્તુળ દોરવા માટે પરિઘને ગોળ ફેરવો અને આખું વર્તુળ તૈયાર થશે। ચોથું, વર્તુળ દોરવા માટે પરિઘને ગોળ ફેરવો, પછી લખવાનું કે આમ 3.2 સેમી ત્રિજ્યાનું
વર્તુળ બનશે. રત્નના મુદ્દા કોઈ પણ હોઈ શકે, તમે તમારી ભાષામાં લખી શકો. તમે પેલા શું કહેલું કે કોઈ પણ જગ્યાએ બિંદુ ઓ લીધું હતું, પછી શું કર્યું પરિઘરમાં 3.2 સેમી ત્રિજ્યાનો માપ લીધું, પછી શું કર્યું પરિઘરને બિંદુ ઓ ઉપર ગોઠવ્યું. બિંદુ ઓ ઉપર ગોઠવ્યા પછી આપણે શું કર્યું તો પરિઘરને વર્તુળને આપણે ગોળ ફેરવ્યો, એટલા માટે તમારે 3.2 સેમી ત્રિજ્યાનો વર્તુળ તૈયાર થઈ ગયો. હવે આપણે આગળ બીજી રીતના જોઈએ. આવે છે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 ની અંદર આપેલું છે કે એક કેન્દ્ર ઓ લઈને 4 સેમી અને 2.5 સેમી ત્રિજ્યા વાળું બે વર્તુળ દોરવાના છે. કેન્દ્ર ખાલી આપણે એક જ લેવાનું છે. કેન્દ્ર કેટલા લેવાના છે? એક જ કેન્દ્ર લેવાનું છે. તેની અંદર આપણે બે વર્તુળ બનાવવાના છે. એટલે ઉદાહરણ સ્વરૂપે આવી રીતના, જો પેલા કેન્દ્ર ઓ લીધું, તેમાં કીધું પેલા 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરાઈ ગયું, પછી 2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું છે. બસ આવું દોરવાનું છે આપણે. આપણે કોઈ પણ જગ્યાએ બિંદુ ઓ લઈએ, અહીંયા બિંદુ ઓ લીધું, હવે શું કરીશું? ત્યાં બિંદુ ઓ લીધું છે તો હવે પહેલા આપણે 4 સેમીનું આપણે માપ લઈએ વર્તુળનું. પહેલા તો આપણે રત્નના મુદ્દા લખવા પડશે. રત્નના મુદ્દામાં પહેલો મુદ્દો એવો આવશે, કોઈ પણ જગ્યાએ બિંદુ ઓ લો, બિંદુ ઓ લેવાઈ ગયું. તો હવે આપણે બીજો શું કરીશું? બીજો આપણે પરિઘરમાં 4 સેમી ત્રિજ્યા વાળો માપ લઈશું. પરિઘરમાં 4 સેમી ત્રિજ્યા વાળો આપણે માપ લઈએ. આ પહેલી જ લીટીથી આપણે માપવાનું છે. આવી ગયું આપણું 4 સેમીનું માપ. હવે આપણે શું કરીશું કે જ્યારે બિંદુ ઓ ઉપર ગોઠવીને પરિઘરને ગોળ ફેરવશું, બિંદુ ઓ ઉપર ગોઠવીને આપણે પરિઘરને ગોળ ફેરવી દીધું, એટલા માટે તમને મળી ગઈ આકૃતિ. 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ તમને મળી ગયું. એટલા માટે આપણે બીજો પોઈન્ટ શું લખશું કે પરિઘરમાં 4 સેન્ટીમીટર માપ પટ્ટીની મદદથી ચાર સેમી ત્રિજ્યા વાળું 4 સેમી ત્રિજ્યાનું માપ લો. માપ પણ લેવાઈ ગયું. ભાઈ ત્રીજો પોઈન્ટ શું લખશું કે પરિઘરને બિંદુ ઓ પર ગોઠવો. ઓ પર મૂકો, મુકાઈ ગયું. ભાઈ ચોથો પોઈન્ટ શું હતો? પરિઘરને ગોળ ફેરવો. પરિઘરને ગોળ ફેરવો, પછી લખવાનું કે આમ 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ બનશે. 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આપણને મળી ગયું. તો એ આપણે આકૃતિ કેટલા સેમી છે? 4 સેમી ત્રિજ્યા. હવે આપણે શું જોવાનું છે? બીજી આકૃતિ, બીજું જ નામ આપેલું છે કે 2.5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ પણ દોરવાનું છે. તેમાં માપ કેટલો લેવાનો છે? 2.5, ને કેન્દ્ર ઓ જ લેવાનો છે ને. તો 2.5 લઈએ. પરિઘરમાં માપ આપણે 2.5 લેવાનું છે. હવે આપણે પરિઘરમાં 2.5 સેમી ત્રિજ્યાનું માપ લઈએ.
अच्छा 2.5। परिघ ने बिंदु ओ पर गोठवीए, જે આપણે પેલા જે ટપકું પડ્યું હતું ને ત્યાં જ મૂકવાનું છે બિંદુઓને, વર્તુળ દોરી દઈએ। આપણું વર્તુળ તૈયાર, આનું આપણને કેટલું લેવાનું કીધું છે 2.5 સેમી। પરિક્રમા બે પોઈન્ટ 5 સેમી ત્રિજ્યાનું માપ લો। પરિક્રમા 2 પોઈન્ટ 3 નું માપ લેવાઈ ગયું 2.5 સેમી ત્રિજ્યાનું। હવે શું છે, વર્તુળ પરિક્રમાને બિંદુ ઓ પર ગોઠવો, ઓ પર ગોઠવી પરિક્રમાને ગોળ ફેરવો। પરિઘને ગોળ ફેરવાઈ ગયું પછી તમને શું બની જાય, તો લખવાનું કે આમ 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ તૈયાર થાય। જે આપણે આકૃતિ દોરતા ગયા એવી જ રીતના આપણે અહીંયા નીચે રચનાના મુદ્દા લખતા ગયા। હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 તેની અંદર એવું આપેલું છે કે એક વર્તુળ દોરો અને તેના કોઈ પણ બે વ્યાસ દોરો। એક વર્તુળ દોરવાનું છે, તેના કોઈ પણ બે આપણે વ્યાસ દોરવાના છે। આ બંને વ્યાસના અંત્ય બિંદુઓને જોડવાના છે, બંને વ્યાસના અંત્ય બિંદુઓને શું કરવાનું છે, જોડવાનું છે। ઉદાહરણ સ્વરૂપે એક અહીંયા કાચી આકૃતિ હું દોરું છું, આ વર્તુળ દોર્યું, કેન્દ્રમાંથી પસાર થતા બે વ્યાસ દોર્યા, એના અંત્ય બિંદુ એટલે કે છેલ્લાના જે બિંદુ છે ને એ શું કહેવાય, અંત્ય બિંદુ, એને આપણે જોડો, જોડાઈ ગયા। પછી શું આપેલું છે, જો કઈ આકૃતિ બને તો લંબચોરસ બની। હવે શું કીધું છે, બંને વ્યાસને પરસ્પર લંબ દોરવાના છે, બંને વ્યાસને પરસ્પર કેવા દોરવાના છે, લંબ, એટલે કે આમ ઊભા। હવે પાછા આપણે અંત્ય બિંદુને જોડો તો શું બનશે, ચોરસ બનશે। બસ આ બે આકૃતિ આપણે દોરવાની છે। તો પરિઘમાં કોઈ પણ માપ લેવાનું છે, એવું જરૂરી નથી તમે 2 સેમી 3 સેમી 4 સેમીનું માપ લો, આપણે વ્યવસ્થિત દોરાય એટલા માટે આપણે 3 સેમીનું માપ લઈશું પરિઘમની અંદર। હવે માપ લેતા તો આવડી ગયું બધાને, તો 3 સેમી આપણે માપ લઈએ 3 સેમીનું। એક વ્યાસ દોરો અને અહીંયા બીજો વ્યાસ દોરીએ, દોરાઈ ગયો। અહીંયા બિંદુ આપણે નામ આપી દઈએ ઓ, બિંદુ કયું નામ આપી દીધું, ઓ, વ્યાસના નામ આપો એ, વ્યાસ AC અને વ્યાસ BD। હવે શું કીધું છે તમને, વ્યાસ દોરાઈ ગયા તો આ બંને વ્યાસના અંત્ય બિંદુને જોડો, તો બંને વ્યાસના અંત્ય બિંદુને આપણે જોડી દઈએ, બંને વ્યાસના અંત્ય બિંદુને આપણે જોડી દઈએ, તો કેવી આકૃતિ બની, જોવો તો લંબચોરસ આકૃતિ બની। બધા આની અંદર રચનાના મુદ્દા લખવાના નથી, પણ આપણે જે કર્યું તે થોડુંક આપણે લખવાનું છે કે કઈ કઈ વસ્તુ આપણે કરેલી છે, તો આપણે એમ લખવાનું
બે વ્યાસ રેખાખંડ એસી અને રેખાખંડ બીડી દોરો. ઉપર રેખાખંડને નિશાની કરવી ફરજિયાત છે. પછી છે કે અંત્ય બિંદુઓને જોડતા તેના અંત્ય બિંદુઓને જોડતા જોડતા ચતુષ્કોણ એબીસીડી બને બનશે. થઈ ગયો. તો અહીંયા લખવાનું કે માપ એબી બરાબર સીડી, લંબચોરસ એટલે સામસામે બાજુ માપ કેવા હોય? સરખા. અને એડી બરાબર બીસી, માપ સરખા. એવી રીતના આપણે એના ખૂણા પણ, ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી, તે બરાબર કેટલા થશે? 90° નો ખૂણો બનશે. તો લખવાનું કે આમ ચતુષ્કોણ એબીસીડી એ લંબચોરસ છે. ચતુષ્કોણ એબીસીડી શું છે? લંબચોરસ. હવે આપણે આ જે વ્યાસ આપણે આડા દોરેલા છે તેને આપણે લંબ સ્વરૂપે દોરવાના છે. કેવા સ્વરૂપે દોરવાના છે? લંબ સ્વરૂપે. તો એના માટે આપણે જોઈએ આકૃતિ થોડી નાની કરતી છે નીચે જગ્યાના અભાવને કારણે. તમે બંને એક સરખું માપ પણ લઈ શકો છો. આકૃતિ દોરાઈ ગઈ. હવે તેને આપણે લંબ સ્વરૂપે દોરવાના છે. કેવા સ્વરૂપે દોરવાના છે? લંબ, ઊભી અને આડી લીટી. આ બિંદુ આપણે કહી લીધો બિંદુ ઓ, ઊભી લીટી અને આડી લીટી. અહીંયા એ, અહીંયા સી, આ બાજુ બી અને આ બાજુ ડી. હવે શું કરવાનું છે? તેના અંત્ય બિંદુને જોડી દેવાના. ઉપર જે કર્યું તે જ રીતે નીચે કરવાનું છે. તે બંનેના અંત્ય બિંદુને આપણે જોઈન્ટ કરવાના છે. તે બંનેના અંત્ય બિંદુને આપણે જોડી દીધા. તો કેવી આકૃતિ બની? જોવો તો ચોરસ જેવી આકૃતિ લાગે છે. હા, ત્યાં લખવાનું કે આમ એબી બરાબર, એબી બરાબર કોણ થશે? સીડી. એ આ ચોરસ છે એટલે બધા જ માપ કેવા સરખા છે. એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી અને ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી બરાબર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 90° ખૂણો બનાવે છે. ત્યાં લખવાનું કે આમ ચતુષ્કોણ એબીસીડી ચોરસ છે. આમ ચતુષ્કોણ એબીસીડી કેવો છે? ચોરસ છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આની અંદર તો આપણે ખાલી વર્તુળને દોરવાનું હતું, આગળના પ્રશ્નની અંદર જોઈએ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. તેની અંદર એવું આપેલું છે કે કોઈ પણ એક વર્તુળ દોરો અને 3 બિંદુઓ એ બી અને સી એવી રીતે મૂકો કે જેથી, નીચે 3 પ્રકારની વસ્તુ આપેલી છે. તો આ પહેલો સવાલ, એ બિંદુ એ વર્તુળ પર હોય તો આપણે પહેલાં એક વર્તુળ દોરીએ. આમાં રત્નના મુદ્દા લખવાના નથી. તેમાં શું કીધું છે? બિંદુ એ વર્તુળ પરનું બિંદુ હોય. બિંદુ એ ક્યાંનું બિંદુ હોય? વર્તુળ પરનું બિંદુ. તો અહીંયા મૂકી દો, અહીંયા બિંદુ એ. કોઈ પણ જગ્યાએ તમે બિંદુ એ લઈ શકો. આ તમારો જવાબ પૂરો. હવે છે બીજું,
બી વર્તુળના અંદરના ભાગમાં હોય, બી વર્તુળના કયા ભાગમાં હોય, અંદરના ભાગમાં, તો આપણે વચ્ચે બિંદુ ઓ લઈએ, પેલા આમાં બિંદુ ઓ લેવાનું, કેન્દ્ર પર જે બધા બધી જ આકૃતિમાં લેવું પડશે, આ વર્તુળ દોરો, દોરાઈ ગયું, તેમાં શું કીધું કે બિંદુ બી વર્તુળના અંદરના ભાગમાં, એટલે આમાં તમે કોઈ પણ જગ્યાએ બિંદુ બે લઈ શકો, આપણે અહીંયા લઈ લીધું આ આકૃતિ પૂરી. હવે છે ત્રીજી આકૃતિ, તેમાં આપેલું છે કે સી વર્તુળના બહારના ભાગમાં હોય, બિંદુ સી વર્તુળના બહારના ભાગમાં હોય, તો અહીંયા આપણે પહેલાં બિંદુ ઓ લઈએ, બિંદુ ઓ લઈ લીધું, અને બિંદુ સી વર્તુળના બહારના ભાગમાં, એટલે તો ફરતેમાં કોઈ પણ જગ્યાએ તમે બિંદુ સી લઈ શકો, આપણે આ બાજુ લીધું. હા તો આ હતો તમારો પ્રશ્ન નંબર 4, તેમાં તમને કીધું હતું કે કોઈ પણ વર્તુળ દોરો અને તેના 3 બિંદુ આપણે દર્શાવવાના હતા, એ બી અને સી. એક હતો વર્તુળ પરનું બિંદુ, એ તમે કિનારી પર કોઈ પણ જગ્યાએ લઈ શકો, બીજું હતું વર્તુળના અંદરના ભાગમાં બિંદુ, તો અંદરના ભાગમાં તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો, અને ત્રીજું હતું બહારના ભાગમાં બિંદુ, તો તે બહારના ભાગમાં તમે કોઈ પણ જગ્યાએ લઈ શકો. હવે છે પ્રશ્ન નંબર 5. હવે પ્રશ્ન નંબર 5, તેની અંદર એવું આપેલું છે કે એ અને બી કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો એવી રીતે દોરો કે તેમાંનો દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, દરેક બિંદુ બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, તે બંનેના છેદ બિંદુઓ સી અને ડી લો, ચકાસો કે રેખાખંડ એ બી બરાબર રેખાખંડ સી ડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે કે નહીં. તો આપણે તો પહેલાં તો શું કરશું, બિંદુ એ લઈએ, અહીંયા આપણે બિંદુ એ લઈએ, આપણને બિંદુ બીની ખબર નથી ક્યાં લેવાનું છે, કેમ ખબર નથી, કારણ કે એક વર્તુળ દોરાઈ જાય પછી આપણે બિંદુ બી ત્યાં લઈ શકશું, તો પહેલાં આપણે બિંદુ એ લઈને આપણે વર્તુળ દોરી દઈએ. થઈ ગયું બિંદુ એ, બિંદુ બી છે ક્યાં લઈશું આપણે, તો અહીંયા તમને કીધું છે કે બે વર્તુળો એવી રીતે દોરો કે તેઓનો દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, એટલે બિંદુ બી આપણે ક્યાં લેવું પડશે, અહીંયા લેવું પડશે. હવે ત્યાંથી આપણે તેજ માપ લઈને આપણે વર્તુળમાં ત્રીજા દોરીએ, વર્તુળ દોરીએ આપણે બીજું, દોરાઈ ગયું. હવે શું કીધું છે કે ચકાસો, પેલા તો છેદ બિંદુને આપણે નામ આપવાનું કીધા છે, અહીંયા સી નામ આપો અને અહીંયા ડી નામ આપો. હવે કીધું છે કે ચકાસો કે રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે, તો આ રેખાખંડ એ બી દોરીએ અહીંયા વચ્ચેથી, અને રેખાખંડ આ સી ડી દોરીએ, જો એકબીજા સાથે વચ્ચે કાટખૂણો બને છે કે નથી બનતો, અહીંયા જો તો બેનો બને છે ને, ત્યાં નીચે લખવાનું, હા હા, રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. આ હતો આપણો પ્રશ્ન નંબર 5. અહીંયા આપણો સ્વાધ્યાય 14.1 પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 14.2 સાથે ફરી મળીશું. થેન્ક યુ.